કુદરતે આ સર્જેલી સૃષ્ટિમાં કેટલાય રંગો છે, જાણે એક એક પછી એક ચિત્રો કેનવાસ પર ઉતરતો જાઉં એમ થાય છે. પરંતુ આઠ આટલા ચિત્રો બનાવ્યા પછી પછી શું? શૂન્યાવકાશ. તેથી જ તો કહું છું, આમ રંગ પીછી કેનવાસ લઈ કવિ નર્મદના ચિત્રોમાં ખોવાયેલો ન રહે. જરા બહાર નીકળ, બહારની દુનિયા જો. જોઈ છે, જોઈ છે. નર્મદ નગરી ખૂબ જોઈ છે. અરે આ નગરી જોઈ ન હોત તો નર્મદના ચિત્રો બન્યા સી રીતે હોત? ચાલો હવે વર્ગમાં જવાનો સમય થયો, હવે વર્ગમાં જઈએ. ચાલો, ખૂબ સમય થયો છે. ચાલો હું આજે તમને સવાલ પૂછું છું. આપણી શાળાનું નામ કેટલાને ખબર છે? ખૂબ સરસ. સર શું કરે છે તું? હું ક્યારથી કંઈક પૂછું છું અને તારું ધ્યાન ક્યાં છે? અરે અરે, આ તો કવિ નર્મદનો ફોટો છે. આ તું ક્યાંથી લાવ્યો? રસ્તામાંથી મળ્યો. આ આ છે કવિ નર્મદ. તમે બધા અમને ઓળખો છો? જય જય ગરવી ગુજરાત. કવિતા જેમણે લખી છે એ આ કવિ નર્મદ આપણા સુરતના વતની છે. આનું હું ચિત્ર બનાવી રહ્યો છું કેટલા સમયથી. અને મિત્રો, નર્મદનો જન્મ આપણા ગુજરાતમાં સુરત શહેરમાં થયો હતો. સુરત શહેરનું આમલીરંગ ભગડ વિસ્તાર એટલે નર્મદનું જન્મસ્થાન. આ ગુજરાતના લોકપ્રિય કવિ વિશે આપણા સુરત મહાનગરપાલિકાએ ખૂબ ખૂબ કામ કર્યું છે. એમનું સ્ટેચ્યુ નર્મદ સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું છે, નર્મદ લાઇબ્રેરી બનાવવામાં આવી છે, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીનું નામકરણ થયું છે, અને જે કોઝવે છે એ કોઝવેની ઉપર જે સરોવર બને છે એનું નર્મદ સરોવર નામ આપવામાં આવ્યું છે, અને રાંદેર જે છે, રાંદેર વિસ્તાર જે છે એની અંદર નર્મદ જે નોકરી કરતો હતો એ શાળા આજે પણ ત્યાં છે, અને સુરત મહાનગરપાલિકાની એક શાળા જે ત્યાં ચાલી રહી છે અને ત્યાં બાળકો ભણે છે. શું તમારે આ વસ્તુ જોવી છે? અરે વાહ, ખૂબ સરસ. ચાલો હું તમને ચોક્કસ આ નર્મદના બધા સ્થળો બતાવીશ. તમે બધા આવવા તૈયાર છો? મને ખૂબ ગમ્યું. તમે નર્મદ વિશે જાણવા તૈયાર છો? અને અરે વાહ, મને ખૂબ ગમ્યો અને મને આનંદ છે કે તમે મારી સાથે આવશો. ચોક્કસ? ચાલો તો આપણે નર્મદ જોવા જઈશું. ઓકે. સૌ ચલો જીતવા જંગ પ્યુગલો વાગે, સૌ ચલો જીતવા જંગ પ્યુગલો વાગે, યાહો કરીને પડો ફતે છે આગે, યાહો કરીને પડો ફતે છે આગે, યાહો 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 કરીને પડો ફતે છે આગે, યાહો આગે યાહો. કવિ નર્મદ એટલે નર્મદા શંકર લાલ શંકર દવે. એમનો જન્મ 24 ઓગસ્ટ 1833 શનિવારે માતા નવદુર્ગા ગૌરીની કુખે સુરતમાં થયો. નર્મદા શંકરનો અભ્યાસ 1838 મુંબઈની ભોલેશ્વરની ગામઠી શાળામાં શરૂ થયો. ત્યારબાદ જનોઈ, સંધ્યા અને રુદ્રીનો અભ્યાસ કર્યો. 1843 વેદ અભ્યાસ પણ કર્યો. તેમના લગ્ન 1844 11 વર્ષની ઉંમરે નાની ગૌરી સાથે થયા. 12 દહી ગૌરી સાથે અને ત્યારબાદ બાળ વિધવા નર્મદા ગૌરી સાથે પુનઃ લગ્ન કર્યા. 1850 માતાનું અવસાન થયું. 1851 કોલેજનો અભ્યાસ છોડી મુંબઈથી સુરત આવ્યા. આ સમયે અંગ્રેજ પ્રાધ્યાપક દ્વારા પ્રશંસાપત્ર મેળવ્યું. 1852 રાંદેરની શાળામાં શિક્ષક તરીકે જોડાયા. 1854 સુરતથી મુંબઈ જઈ ફરી અભ્યાસ શરૂ કર્યો. આ સમયે એમનું કવિતા પ્રત્યેનું આકર્ષણ વધ્યું અને એમની 23મી વર્ષગાંઠથી કાવ્યલેખનનો પ્રારંભ કર્યો. ગુજરાતના લોકપ્રિય કવિ નર્મદ ગુજરાતી સાહિત્યનું એક જાણીતું નામ છે. તેઓ નિબંધકાર, આત્મકથાકાર, નાટ્ય સંવાદ લેખક, કોષકાર,
પિંગળકાર, સંપાદક અને સંશોધક હતા. ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ અને પહેલી હરોળની આત્મકથા એટલે નર્મદે લખેલી મારી હકીકત. નર્મદે સ્ત્રી જાગૃતિ માટે પણ કેટલાક સૂચનો આપ્યા હતા, જેમાં વિદ્યાભ્યાસ, દેશાટન કરાવવું, ઘરમાં થતા ઝઘડાનો વિરોધ, પત્નીને વાંચનનું પ્રોત્સાહન આપવું, લાજ કાઢવાની નાબૂદી, વિધવા વિવાહ, પુરુષોના કામ કરવાની છૂટ આપવી, અનેક વાતોનો ઉલ્લેખ એમના કાવ્ય અને લેખોમાં છે. 1864માં સુધારક, જનૂન દાખવવા, દાંડિયો પખવાડિકનો પ્રારંભ કર્યો. સમાજ સુધારાની ઘણી વીરતાની વાતો એમણે આપણને આપી છે. કવિ નર્મદ એટલે જ તો વીર તરીકે ઓળખાય છે. કવિ નર્મદ 1865માં મુંબઈ છોડી સુરતમાં આવ્યા બાદ 1866માં સુરતના આમલેદાન વિસ્તારમાં સરસ્વતી મંદિર નામનું નવું મકાન બનાવ્યું, જેનો ઉપયોગ મુખ્યત્વે મુસાયરા, સંગીતના કાર્યક્રમો તથા સાહિત્ય વિષયક ગોષ્ઠી માટે થતો. નર્મદે શિક્ષક તરીકે 1852માં રાંદેર સુરતની શાળામાં શિક્ષક તરીકે નોકરી સ્વીકારી. આ શાળાની સ્થાપના 1835માં થઈ. હાલમાં ત્યાં કવિ નર્મદ પ્રાથમિક શાળા સુરત મહાનગરપાલિકા ચલાવે છે. ત્યાં નર્મદ જયંતિના દિવસે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત નર્મદના જીવન પર બાળ નાટક, નર્મદ પરિચય, નર્મદના ગીતોનું આયોજન કરી નર્મદને શ્રદ્ધાંજલિ આપે છે. ગાંધીબાગમાં નર્મદ શતાબ્દી સ્મારક સમિતિએ 1940માં નર્મદની પ્રતિમાની સ્થાપના કરાવી. આ પ્રતિમા મુંબઈના શિલ્પકારોએ બનાવી હતી. દર 24 ઓગસ્ટે નર્મદ જયંતિ પ્રસંગે અહીં સુરત મહાનગરપાલિકા દ્વારા સાહિત્ય વર્તુળ અને સંગીત વર્તુળ સાથે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ થાય છે. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના 31/12/1965ના રોજ થઈ હતી. વીર નર્મદ અને ગુજરાતના સપૂત નર્મદની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી મહાનુભાવોએ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનું નવું નામ ગુજરાત રાજ્યના 45મા સ્થાપના દિનના દિવસે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી નામ આપ્યું. નર્મદ સ્મૃતિ ભવન એ નર્મદના મકાનની પ્રતિકૃતિ યુનિવર્સિટી ખાતે બનાવવામાં આવી છે, જે નર્મદના ઘરની આબેહૂબ નકલ કરી બનાવવામાં આવી છે. અહીં નર્મદના સમયના વાસણો, નર્મદના પુસ્તકો અને નર્મદ વિશેના અન્ય મહાનુભાવોના પ્રતિભાવો મુકાયા છે. કવિ નર્મદ મધ્યસ્થ પુસ્તકાલયની સ્થાપના 24 ઓગસ્ટ 1991ના દિવસે કવિ નર્મદની 159મી જન્મજયંતિના પ્રસંગે કરવામાં આવી. આ પુસ્તકાલયમાં મધ્યસ્થ પુસ્તક ભંડાર, પ્રજ્ઞાચક્ષુ વિભાગ, સ્ટુડન્ટ બુક બેંક, બાળ પુસ્તક વિભાગ, ઈ લાઇબ્રેરી, સામાયિક વિભાગ, વાચનખંડ, સંદર્ભ પુસ્તક જેવા વિભાગો સાહિત્યપ્રેમી નગરજનો માટે ઉપલબ્ધ છે. આ ઉપરાંત સાહિત્ય અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે સભાખંડ, સભાગૃહ તથા માહિતી કક્ષાનું પણ આયોજન થાય છે. સિંગણપોર વીયર કમ કોઝવે તારીખ 16 ડિસેમ્બર 1995ના રોજ સુરતના નાગરિકોને અર્પણ કરવામાં આવ્યો. આ કોઝવેથી બનતા સરોવરને વીર કવિ નર્મદ સરોવર નામ આપી નર્મદને જીવંત કરવામાં આવ્યો છે. યહોમ કરીને પડો ફતેહ છે આગે, જય જય ગરવી ગુજરાત, ડગલું ભર્યું કે ના હટવું, વાગે વાજા જોરમાં ઊંચે સૂરે, સ્નેહ સૌર્યો તો નથી દેશમાં, આવા અમર ગીતો લખી કવિ નર્મદ આજે સૌના હૈયામાં ગુંજી રહ્યા છે. પ્રકાશ છે ઝળ કસુંદી પ્રેમ શૌર્ય અંકી, તું ભણવ ભણવ નિજ સંતતિ સૌને પ્રેમ ભક્તિ નીરી, ધ્વજ પ્રકાશ છે ઝળ કસુંદી પ્રેમ શૌર્ય અંકી, તું ભણવ ભણવ નિજ
સુંદર જા જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત દીપે અરુણો પરથા દીપે અરુણો પરથા તીવ્ર આર્થિક સંકટના કારણે નોકરી ન કરવાની પ્રતિજ્ઞા તોડવી પડી અને નોકરીએ જોડાયા એટલે જ પ્રાયશ્ચિત રૂપે સરસ્વતી વરડાઈ આઈ હું આવ્યો પાસે સરસ્વતી વર્ણન લખાય. કવિ નર્મદ એમના મૃત્યુ વિશે પણ લખે છે. નવ કરશો કોઈ શોક રસિકડા, નવ કરશો કોઈ શોક ગીત લખી તારીખ 25 ફેબ્રુઆરી 1886 ના દિને આ દુનિયાથી વિદાય લીધી.